નમસ્તે વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાનમાં પાઠ સોલ જાતિગત ભિન્નતા તેમાં ભાગ ચારની ની અંતર્ગત મહિલા આંદોલનનો અભ્યાસ કરીશું આપણો દેશ આઝાદ થયો એ પહેલા આપણા દેશ ઉપર અંગ્રેજોનું શાસન હતું અને ઈસવીસન ઓગણીસો સુડતાલીસ પહેલા આઝાદી મેળવવા અંગ્રેજો સામે મહાત્મા ગાંધીજીના નેતૃત્વ નીચે અનેક પ્રકારના આંદોલનો થયા હતા આપણા ગુજરાત સહિત દેશની અસંખ્ય મહિલાઓ કસ્તુરબા સાથે એ આંદોલનોમાં જોડાઈ હતી આઝાદી પછી દેશના જુદા જુદા રાજ્યોમાં મહિલાઓએ નાના મોટા અનેક આંદોલનો કર્યા છે બિહારમાં મહિલાઓએ રાજ્યમાં દારૂબંધી કરાવવા સરકાર સામે આંદોલન કરી સફળતા મેળવી હતી કેટલીક વાર આપણને ઉનાળામાં જોવા મળે છે કે શહેર વિસ્તારની મહિલાઓ પાણી માટે આંદોલનો કરે છે મોટાભાગના રાજ્યોમાં મહિલાઓ પોતાના પ્રશ્નો માટે આંદોલનો કરતી જોવા મળે છે આપણા ગુજરાત રાજ્યમાં પગાર વધારા માટે આંગણવાડી બહેનોએ આંદોલન કર્યું હતું અહીં તમારે એક પ્રવૃત્તિ પણ કરવાની છે કોઈ મહિલા આંદોલન વિશે વિચારીને લખવાનું છે તો ઉદાહરણના રૂપમાં આપણે આંગણવાડીમાં કામ કરતી મહિલાઓ દ્વારા જે આંદોલન થયું હતું તેના વિશે વિચારીને ચર્ચા કરીશું પહેલો પ્રશ્ન છે તે મહિલા આંદોલન વિશે તમે શું શું જાણો છો તો પાંચ વર્ષ અગાઉ ગુજરાત રાજ્યની આંગણવાડીમાં કામ કરતી મહિલાઓએ આંદોલન ચલાવ્યું હતું બીજો પ્રશ્ન છે તે આંદોલન શા માટે કરવામાં આવ્યું હતું તો તે આંદોલન પગાર વધારા માટે કરવામાં આવ્યું હતું ત્રીજો પ્રશ્ન છે તે આંદોલનની સી અસર થઈ તો ગુજરાત સરકારે આંગણવાડી મહિલાઓની પગાર વધારા માટેની માગણી મહદઅંશે સ્વીકારીને પગાર વધારી આપ્યો હતો તો વિદ્યાર્થી મિત્રો તમારે આવા જ બીજા મહિલા આંદોલન વિશે વિચારીને લખવાનું રહેશે આભાર